ઓગસ્ટ મહિનાથી કેટલાક ફેરફાર જોવા મળશે પીએનજી સીએનજી ભાવમાં ફેરફાર આઈટી રિટર્ન નહીં ભરનારને પેનલ્ટી દરેક નવા મહિનાની શરૂઆત સાથે જ અમુક પરિવર્તન પણ થાય છે ઓગસ્ટમાં પણ અમુક આવાજ પરિવર્તન થવાના છે જેની આપણા ખિસ્સા અને માસિક બજેટ પર સીધી અસર પડશે જુલાઈનો મહિનો પૂરો થવાનો છે ચાર દિવસ બાદ ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે એક ઓગસ્ટથી રૂપિયા સંબંધિત કેટલાક નિયમોમાં પરિવર્તન થવાનું છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે સરકાર તરફથી દર મહિનાની શરૂઆતમાં એલપીજીના ભાવ નક્કી કરવામાં આવે છે સરકારી ઓઇલ કંપનીઓ એલપીજી સિલિન્ડરની સાથે સાથે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં પણ પરિવર્તન કરી શકે છે આ કંપનીઓ દર મહિનાની એક અને સોળ તારીખે એલપીજીની કિંમતમાં પરિવર્તન કરે છે આ સિવાય પાઇપ્સ નેચરલ ગેસ પીએનજી અને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજી ની કિંમતમાં પણ પરિવર્તન થઈ શકે છે આગામી મહિને ઘણા તહેવાર આવી રહ્યા છે ઓગસ્ટ મહિનામાં બેન્કોમાં રજાઓ ખૂબ જ છે રક્ષાબંધન મોહરમ અને ઘણા અન્ય તહેવારોના કારણે અલગ અલગ રાજ્યોમાં બેંક કુલ ચૌદ દિવસ બંધ રહેશે સાથે જ શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે તમે રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ પર જઈને બેંક રજાઓની યાદીને ચેક કરી શકે છે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ થી ત્રેવીસ માટે ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસ છે આ અંતિમ તારીખ તે ટેક્સપેયર્સ માટે છે જેમણે પોતાના એકાઉન્ટને ઓડિટ કરાવ્યું નથી જો તમે આ તારીખ સુધી આઈટીઆર ફાઇલ નહીં કરો તો તમારે દંડ ભરવો પડી શકે છે ટેક્સપેયર્સે મોડેથી આઈટીઆર ફાઇલ કરવા પર એક હજાર રૂપિયા અને પાંચ હજાર રૂપિયાનો દંડ આપવો પડી શકે છે વધુ વીડિયો અપડેટ્સ માટે ટુડે સેક્ટ સમાચારને સબસ્ક્રાઈબ કરી લો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો સાથે આ વિડીયો શેર કરો આભાર